ઉનાળામાં ગુજરાત અને આસપાસના રાજ્યોમાં જોરદાર હિટવેવ અને તાપનો લોકો સામનો કરી રહ્યા છે પરંતુ ગુજરાતને અડીને આવેલું એક સ્થળ એવું છે જ્યાં લોકો ભર બપોરે પણ જલસો કરતા નજરે પડે છે જી હા દોસ્તો ગુજરાતના ગીર સોમનાથને નડીને આવેલો કેન્દ્ર શાસિત પ્રદેશ દીવ હાલ ગુજરાતીઓ માટે પહેલી પસંદ બન્યું છે કારણ છે આ કાળઝાળ ગરમી અને બેતાલીસ ડિગ્રીથી પણ વધારે તાપમાનમાં ગુજરાતીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે ત્યારે દીવ આવવાનું તે લોકો પસંદ કરી રહ્યા છે અહીંયા પર ગુજરાત અને દેશ દુનિયાના જે પ્રવાસીઓ છે તે દીવ જલસો કરતા નજરે પડી રહ્યા છે દીવનો નાગવા બીચના દ્રશ્યો છે જ્યાં દરિયામાં ડૂબકી લગાવવાની સાથે સાથે અહીંયા વોટર સ્પોર્ટની પ્રવાસીઓ મજા માણી રહ્યા છે નાગવા બીચ ઉપર ઘણા બધા વોટર સ્પોર્ટ છે તે પહેલાં એ વાત કરીએ કે દીવ છે ત્યાં ગુજરાત જેટલું ગરમી અને હીટવેવની અસર નથી થતી કારણ કે આ ટાપુ આવેલો હોવાના કારણે અહીંયા પર વાતાવરણ છે તે વધારે ખુશનુમા રહે છે ઠંડકનો અહેસાસ અહીંયા પર થાય છે જેને લઈને જ પ્રવાસીઓ છે તે ગીર ગીરને બદલે અત્યારે દીવ આવવાનું પસંદ કરી રહ્યા છે કારણ કે ગીરની અંદર અત્યારે જોરદાર તાપ અને હીટનો સામનો કરવો પડે છે બહુ જ ગરમી હોય છે તો ખાસ કરીને મોટાભાગના પ્રવાસીઓ છે તેની અત્યારે પહેલી પસંદ દીવ બન્યું છે અને આ દીવનો નાગવા બીચ છે જ્યાં બપોરે પણ જે પ્રવાસીઓ છે તે અહીંયા પર નાહતા જોવા મળી રહ્યા છે વોટર સ્પોર્ટની મજા માણતા જોવા મળી રહ્યા છે અહીંયા ઘણા બધી વોટર સ્પોર્ટની રાઈડો છે અલગ અલગ જે મન ભરીને પ્રવાસીઓ આ માં એન્જોય કરતા નજરે પડે છે ખાસ કરીને અહીંયા પર બાળકો છે તેના માટે અલગ અલગ રાઈડો છે બાળકોને મનગમતી રાઇડો પણ અહીંયા પર છે જેથી ટુરિસ્ટો છે તે હાલ ઉનાળામાં ખાસ કરીને દીવ આવવાનું વધુ પસંદ કરી રહ્યા છે આ નાગવા બીચના દ્રશ્યો છે દીવના અહીંયાનું વાતાવરણ ખૂબ જ સારું હોય છે અહીંયા પર ઠંડકનો અહેસાસ થાય છે ત્રણેય સિઝન હોય શિયાળો હોય ઉનાળો હોય કે ચોમાસું હોય દીવમાં લોકો આવવાનું વધુ પસંદ કરી રહ્યા છે ખાસ કરીને ઉનાળામાં અહીંયા પર દરિયાની અંદર નાહવાની જે મોજ છે તે આ પ્રવાસીઓ માણી રહ્યા છે અહીંયાના લગભગ નાગવા બીચ ઉપર પાંચ અલગ અલગ વોટર સ્પોર્ટો ચાલી રહ્યા છે આ સિવાય અહીંનો ઘોઘલા બીચ છે ત્યાં પણ વોટર સ્પોર્ટ છે આ સિવાય દીવમાં ઘણા બધા એવા કિલ્લો છે પાણીકોઠા છે મ્યુઝિયમ છે આ સહિત ગંગેશ્વર મહાદેવ છે ઘણા બધા ફરવાલાયક સ્થળો છે